हेलो फ्रेंड्स, ઘણી વખત એવું બને કે ઘરમાં શાકભાજી નથી, તો તમને પ્રશ્ન પડે કે હું ડિનરમાં શું બનાવું. તો તમારા આ પ્રશ્નનો હલ કરવા માટે હું સરસ મજાની રેસીપી લઈને આવી છું. મિત્રો, ઘરમાં કાંદા, ટામેટા અને કાજુ તો હોય જ, તો તમે આ રેસીપી કરી શકો છો. હા મિત્રો, આજે હું તમને કાજુનું શાક બનાવીને બતાવી રહ્યું છું. મિત્રો, આ શાક ખાવામાં ઘણું જ ટેસ્ટી છે. મિત્રો, આ શાક તમે જૈન સ્ટાઇલમાં પણ બનાવી શકો છો. એ કેવી રીતે બનાવવાનું એ ટિપ્સ હું તમને રેસીપી કરતા આપીશ. મિત્રો, તમારામાંથી ઘણા લોકોએ ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું છે, એમનો ઘણો ઘણો આભાર. અને જે કોઈએ ના કર્યું હોય ને મિત્રો, તો તરત જ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી મારા રેસીપીઝના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. કાજુનું શાક બનાવવા માટે આપણને જોઈશે 1 કપ કાજુ, 2 ડુંગળીના લાંબા કાપેલા ટુકડા, 2 ટામેટાના ટુકડા, 8-10 લસણની કળીઓ, 1-1.5 ઇંચ આદું, 1 ટીસ્પૂન જીરું, 1/2 ટીસ્પૂન હળદર, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1-1.5 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સમારેલા લીલા ધાણા. કડાઈમાં તેલ ગરમ થાય કે 2 ડુંગળીના ટુકડા નાખીશું. આ ડુંગળીના ટુકડાને આપણે 2-3 મિનિટ માટે સૌતે કરી લઈશું. ત્યારબાદ ટામેટાના ટુકડા, લસણની કળીઓ અને આદુ નાખીને આ ચારેય વસ્તુને આપણે સૌતે કરી લઈશું. મિત્રો, જો તમે જૈન હો અને તમને આ શાક ખાવાનું મન થાય ને, તો તમે ટામેટા, લીલા મરચા અને આદુ અને થોડી મલાઈ નાખીને ચારેય વસ્તુને ગ્રાઇન્ડ કરીને જીરાના વઘાર કર્યા બાદ એને સૌતે કરી લેજો. મિત્રો, હવે આપણો મસાલો સાંતળીને તૈયાર થઈ ગયો છે. આ મસાલાને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ થયા બાદ એની આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે કડાઈમાં તેલ ગરમ થાય કે 1 ટીસ્પૂન જીરું નાખીશું. તૈયાર કરેલી પેસ્ટ નાખીને આ પેસ્ટને આપણે 2-3 મિનિટ માટે સૌતે કરીશું. હાફ ટીસ્પૂન હળદર નાખીશું, 1-1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1-1.5 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીશું. કાજુનું શાક બનાવતા તમે કિચન કિંગ મસાલાનો ઉપયોગ કરશો ને, તો શાક ખાવામાં એકદમ લાજવાબ બનશે. હવે આ મસાલાને આપણે 2-3 મિનિટ માટે ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. 1 કપ જેવા કાજુ નાખીને આ કાજુને પણ આપણે મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું. કાજુને તમે 2-3 મિનિટ માટે મસાલામાં સારી રીતે સાતળી લેજો, જેથી તમારા શાકનો ટેસ્ટ ઘણો સરસ આવશે. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખીશું. કાજુનું શાક મિત્રો પ્રમાણમાં થોડું થીક હોય છે, એટલે અહીંયા મેં પાણીનો ઉપયોગ એકદમ ઓછો કર્યો છે. હવે કાજુનું શાક બનાવીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી ઝીણા સમારેલા લીલા દાણા નાખીને આ શાકમાં લીલા દાણા આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, આ શાકનો ટેસ્ટ હજુ સરસ બનાવવા માટે આપણે ઉપરથી થોડું ગ્રેટ કરીને પનીર નાખીશું. તો મિત્રો, ડિનર માટે કાજુનું શાક તમારા માટે તૈયાર છે. આ શાક તમે આજે જ બનાવો અને કેવું લાગ્યું એ જણાવવાનું ભૂલશો નહીં. આ રેસીપી જોઈ એ માટે તમારો ઘણો ઘણો આભાર. આવતી રેસીપીમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.